જાપનીઝ વાર્તા, આપણે અમેરિકન, ફ્રેન્ચ, રશિયન વગેરે તો કરીએ છે, આજે એક જાપનીઝ વાર્તા. યુકિયો મિશિમા એના લેખકનું નામ છે. વાર્તાનું શીર્ષક બહુ વિચિત્ર છે, પણ મેં અનુવાદ કર્યો ત્યારે શીર્ષક આપ્યું છે શિશુ વસ્ત્ર. આ વાર્તાના લેખક યુકિયો મિશિમા 17 નવલકથા, 33 નાટક અને 80 જેટલી વાર્તાઓના સફળ સર્જક છે. 1947માં 6 મહિના માટે તેઓ જાપાનના નાણાં પ્રધાન હતા. લેખક બનવાની મથામણમાં એ પ્રધાન પદેથી રાજીનામું આપી દે છે, નાણાં પ્રધાન જાપાનના. પણ એને લેખક બનવું વધારે આકર્ષણ લાગ્યું હશે. આ જાણીતા જાપાની સર્જકને વાસ્તવિક વિશ્વ હંમેશા ભ્રામક લાગ્યું અને લેખકે સર્જેલું વિશ્વ એમને વધારે વાસ્તવિક લાગ્યું. હું જે વાર્તાની વાત કરવાની છું એનું મૂળ શીર્ષક છે કેમિકુઝુ, KAMIKUZU, કેમિકુઝુ, જેનો અર્થ થાય વેસ્ટ પેપર, નકામો કાગળ. વાર્તાના અંગ્રેજી અનુવાદકે, નેચરલી મેં અંગ્રેજીમાંથી અનુવાદ કર્યો છે, મને જાપનીઝ આવડતી નથી, તો અંગ્રેજી અનુવાદકે શીર્ષક આપ્યું છે સ્વેડલિંગ ક્લોથ. સ્વેડલિંગ ક્લોથનો અર્થ થાય બાળકના જન્મ પછી તરત જ એને જે વસ્ત્રમાં લપેટવામાં આવે એને સ્વેડલિંગ ક્લોથ કહેવાય. આપણે ત્યાં બાળોતીઓ સિવાય કોઈ બીજો શબ્દ પ્રચલિત નથી, અને હોય તો મને ખબર નથી, એટલે ના છૂટકે મેં જરા છૂટ લઈ શિશુ વસ્ત્ર એવું શીર્ષક રાખ્યું. વાર્તાની જે નાયિકા છે તોશિકો, એ વધારે પડતી લાગણીશીલ અને ડરપોક છે. એના લગ્ન જાણીતા દેખાવડા અભિનેતા સાથે થયે છે. પૈસા, સુખ સગવડો બધું જ આપી શકતા પતિ પાસે સ્વાભાવિકપણે તોશિકો માટે સમય બિલકુલ નથી. વાર્તાના આરંભે તોશિકો એના પતિ સાથે એક નાઇટ ક્લબમાં બેઠી છે. એનો પતિ એ લોકોના ઘરમાં બનેલા એક બનાવ વિશે બધાને કહી રહ્યો હતો અને મિત્રોનું મનોરંજન કરી રહ્યો હતો. આ સાંભળીને તોશિકો ડઘાઈ જાય છે. એને પોતાનો પતિ કોઈ અજાણ્યો માણસ હોય એવું લાગ્યું. વાતને વધારીને એનો પતિ કહી રહ્યો હતો, શું કહે છે, અમારા બાળક માટે હજુ હમણાં જ અમે એક આયા રોજગાર કચેરીમાંથી મેળવી. આયાને જોતા વેત જ મેં સૌથી પહેલા તો એના પ્રચંડ પેટની નોંધ લીધી. એવું લાગતું હતું જાણે એના કિમોનો હેઠળ એક ઓશિકોને ગોઠવ્યું હોય. એ એટલું બધું ખાતી કે અમે બધા એક બાજુ અને એ એકલી એક બાજુ. એ બધું તો ઠીક, પણ બે દિવસ પહેલા અમારા બાળકના ઓરડામાંથી કોઈ વેદનાથી કણસતું હોય એવા અવાજો સંભળાયા. અમે દોડીને ગયા તો અમે શું જોયું, એ બાઈ બે હાથે પેટ દબાવી લાદી પર ઉભડક બેઠી હતી. અમારું બાળક ગળું ફાટી જાય એવા મોટા સાદે રડી રહ્યું હતું. અને શું કહું તમને, એ જોવા જેવું દ્રશ્ય હતું. પતિનો એક મિત્ર ટાપસી પૂરે છે, એમ કહેને કે કોથળામાંથી બિલાડું નીકળ્યું. અરે હા, ખરેખર એવું જ થયું. પછી તો જરાય સમય બરબાદ કર્યા વગર અમારા આલિશાન ગાલીચાને મેં એની હેઠળથી સેરવી લીધો અને એને એક ધાબળો પાથરી આપ્યો. ડાક્ટર પહોંચે એ પહેલાં તો બાળક જન્મી ચૂક્યું હતું, પણ અમારો ઓરડો જો તમે જોયો હોય ને તો કતલખાના જેવો લાગતો હતો. આ સાંભળી પતિ અને એના મિત્રો અટ્ટહાસે છે, પણ આ ઘટનાને એક મનોરંજક બનાવની જેમ રજૂ કરતા પોતાના પતિને જોઈ તોશિકો તો ડઘાઈ ગઈ છે, અવાક થઈ ગઈ છે. લાદી પર પડેલું, લોહીથી ખરડાયેલા છાપામાં વીંટાળેલું નવજાત બાળક એની આંખ સામેથી ખસતું ન હતું. તોશિકોને લાગતું હતું કે પેલી સ્ત્રીને અપમાનિત કરવા માટે બાપના નામ વગરના બાળકને ડાક્ટરે જાણી જોઈને સારા કપડાને બદલે છાપાના નકામા ટુકડામાં વીંટાળ્યું હશે.
એણે કબાટમાંથી નવું નક્કોર કપડું કાઢી પછીથી બાળકને એમાં વીંટાળેલું, પણ એ તો પછીથી, ડાક્ટરે તો એને છાપાના ટુકડામાં જ વીંટાળેલું. એણે જોકે એના પતિને આવી કોઈ વાત કરી ન હતી. નક્કામો એનો પતિ એને વેવલી માને, જોકે એ જાણતી હતી કે પોતે કદી પણ આ દૃશ્ય ભૂલી શકવાની નહોતી. એ દૃશ્યને યાદ કરે ત્યારે એને ભયાનક અપરાધ બોધ ઘેરી વળતો. એનો પતિ એને એક ટેક્સીમાં બેસાડીને મિત્રો સાથે ગપાટા મારવા રોકાઈ જાય છે. એને કહે છે, તું ઘરે જતી રહે, મારે તો હજી પત્ની માટે આમ એની પાસે સમય નથી, પણ ગપાટા મારવાનો સમય છે એની પાસે. ટેક્સીમાં બેઠેલી તોશિકો વિચારે ચડે છે, પેલું બાળક ક્યારેય આદરપાત્ર શહેરીજન નહીં બની શકે, લોહીના ડાઘાવાળું છાપું એની આખી જિંદગીનું પ્રતીક બની જવાનું. ધારો કે આજથી 20 વર્ષ પછી મારો દીકરો ભણી ગણીને યુવાન થયો હશે, ત્યારે નસીબ જોગે કોઈ દિવસ જો એને પેલો છોકરો મળી જશે, ધારો કે એ છોકરો એને છાપામાં વીંટાળેલો એટલે મારા દીકરાને ચપ્પુ ખોસી દે, વિચારો આગળ ચાલે છે. આ વિચારોએ તોશિકોને ઠંડીગાર બનાવી દીધી. ટેક્સીની પાછલી બેઠકમાં બેઠી બેઠી એ ધ્રુજતી હતી. એણે અચાનક પોતાની જાતને કહ્યું, ના, હું એવું નહીં થવા દઉં, જ્યારે વખત આવશે ત્યારે મારા દીકરાની જગ્યા હું લઈ લઈશ. આજથી 20 વર્ષ પછી હું 43ની થઈ ગઈ હઈશ, હું પોતે એ યુવાન પાસે જઈશ અને એને બધું જ કહીશ, કઈ રીતે એને બીજા લોકોએ છાપામાં વીંટાળેલ અને કઈ રીતે મેં એને નવા નક્કોર કપડામાં વીંટાળેલ એ બધું હું એને કહીશ. આવા વિચારથી તોશિકોને થોડું સારું લાગે છે. ગમગીન કરી દેતા વિચારોમાંથી એને જરાક મુક્તિ મળે છે. એને ઘરમાં એકલા રહેવાનો ડર લાગતો હતો, એટલે એક બગીચા પાસે એ ઉતરી ગઈ ટેક્સીમાંથી. પતિ આવે પછી ઘરે જઈશ. આખો બગીચો ચેરીના વૃક્ષોથી છવાયેલ હતો. રાતના લગભગ 10 વાગેલા. ફૂલો જોનારા મોટા ભાગના હવે ઘરે જતા રહેલા. વળી તોશિકોની નજરે પેલું બાળક, લોહીવાળા છાપામાં વીંટાળેલો એનો દેહ વળી એને આંખે તરી આવ્યા. બગીચામાં ચાલતા ચાલતા એ એક બાંકડા પાસે આવી. બાંકડા પર કોઈ લાંબુ થઈને સૂતું હતું. સુનારે છાપા ઓઢેલા હતા. તોશિકો નીચી નમીને પેલા સૂતેલા આકારને તાકી રહી. છાપા પાથરીને સૂતેલા માણસે ઓઢ્યા પણ છાપા જ હતા. એણે જોતાની સાથે તોશિકોને પેલું અભાગી બાળક યાદ આવ્યું, જેને જન્મ પછી તરત જ છાપામાં વીંટાળવામાં આવેલું. અચાનક જ તોશિકોને લાગ્યું કે એનો ભાઈ અને એણે વિચારેલ તમામ વાતો નક્કર બની એની સામે ઊભા હતા. પેલાને જોવા માટે એ વધારે નીચી નમી. છાપાના ખખડાટ થયો એટલે અચાનક જ સૂતેલો માણસ હડબડીને ઉઠી ગયો. એક યુવાન સ્ત્રીને આમ એના પર નમેલી જોઈ એ ઊભો થઈ ગયો. એણે તોશિકોના નાજુક કાંડાને મજબૂત હાથે પકડ્યું. નવાઈની વાત એ હતી કે તોશિકોને બીક ન લાગી. એણે છૂટવા માટે કોઈ કોશિશ પણ ન કરી. ઘડીના 6 ભાગમાં એના મનમાં એક વિચાર ઝબકી ગયો, ઓહ, તો 20 વર્ષ પસાર થઈ પણ ગયા. જેનો ડર હતો એ ક્ષણ આવી પણ ગઈ. વાર્તાને અહીં અટકાવનાર વાર્તાકાર કવિ ન્યાયનો, પોએટિક જસ્ટિસનો કોઈ બોધપાઠ આપવા નથી માંગતા. એવું હોત તો તોશિકોના પતિને કોઈ સજા મળત. અહીં તો એક અતિશય સંવેદનશીલ સ્ત્રીની માનસિકતાની એમને વાત કરવી છે, અને જે કલ્પનાનું જગત હતું એ અચાનક જ વાસ્તવિકતા થઈ ગયું તોશિકો માટે. હકીકતે એવું કશું થયું નથી, આ એની મનની ગતિ છે.